नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन इन गुजरात चेनल में। आज आप धोरण दस में मेथ्स विषय चेप्टर बीजू बहुपदी स्वाध्यायपोथी सोल्यूशन विभाग बी चेप्टर पहलो पार्ट है, जिसमें आप शीखीशू द्विघात बहुपदी शून्य तथा शून्य सौगुणों को संबंध चकासवानो। चेनल पर नवा व्यूअर है तो चेनल सब्सक्राइब कर लेजो जेथी शीखी सको। सौथी पहला पेली रकम एम है कि वाय वर्ग ओछा आठ वाय ओछा वीस। हवे एने अपने बहुपदी ने भाग कई रीतना पड़सू तो सौथी पहला प्रथम अने छेली ए बहुपदी ना गुणाकार करशु तो वीस एक वीस आ वीस ने एवा भाग पाड़वाना के एनो सरवाड़ा बाद बाकी करिए ने एटले आठ थई जाए। तो जो वाय वर्ग थया दस बे वीस थाय तो दस छे ने मोटा आंकड़ा निशानी माइनस राखवानी वत्ता बे वाय ओछा वीस। भाग कई रीतना पड़ा आ बेनो गुणाकार प्रथम ने छेला पदनो अंतिम पदनो गुणाकार कर्यो एटले वीस एक वीस थया। हवे वीस ने एवा भाग पड़वानो कि आठ वाय थी जाते तो दस माथी बे जाय ने एटले आठ पण मोटा आंकड़ा निशानी केवी छे माइनस। आ भाग पड़ता आवड़ी गयो एटले वाय वर्ग ओछा दस वाय वत्ता बे वाय ओछा वीस थी गया। हवे काटवानो सामान्य आ बे पद माथी सामान्य शू निकलशे तो कि वाय वैधा शू वाय ओछा अहींथी सामान्य वाय निकली गया एटले वैधा केटला दस। अहींथी सामान्य शू निकलशे तो कि बे। શું કામે કે વાય ઓછા દસ કરવા છે તો આપણે કાઉન્સ ખોલીએ ને તો આ પછી થઈ જાવ જો બે ગુણ્યા વાય એટલે બે વાય થઈ ગયા ઓછે વત્તે ઓછા બે દસ વીસ થઈ ગયા એટલે એક કાઉન્સ ઉપને મેળો વાય વત્તા બે બીજો મેળો વાય ઓછા દસ। હવે આને આપણે શૂન્ય કઈ રીતના લેવાના તો કે વાય વર્ગ આઠ વાય ઓછા વીસની કિંમત શૂન્ય લેતા વાય ઓછા દસ વાય ઓછા દસ બરાબર ઝીરો અથવા વાય વત્તા બે બરાબર ઝીરો થશે આ બેમાંથી કોઈ પણ એક બરાબર। એટલે કે વાય બરાબર શું થશે દસ બરાબર ની આ બાજુ ગયા તો ઓછાના દસ કેવા થઈ ગયા વત્તા થઈ ગયા અથવા વાય આ પ્લસ બે હતા બરાબર આ બચી ગયા માઇનસ બે થઈ ગયા એટલે આપણે જવાબ મળશે કાયના શૂન્ય કેટલા હશે દસ અને ઓછા બે આ બેના શૂન્ય કહેવાના દસ અને ઓછા બે। ત્યારબાદ જોઈએ બીજો દાખલો। બીજો દાખલો છે બે એક્સ વર્ગ વત્તા અગિયાર એક્સ વત્તા પંદર। હવે જો પંદર બે ત્રીસ થાય ગુણાકાર કર્યો પંદર બે ત્રીસ ત્રીસને એવા ભાગ પણ કે અગિયાર થઈ જાય પ્લસ થવા જોઈએ તો છ પાંચ ત્રીસ એટલે કે બે એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પંદર। પંદર બે ત્રીસ કેરા પણ એનો ભાગ કઈ રીતના પડે છ પાંચ ત્રીસ છ ને પાંચનો સરવાળો કરીએ એટલે અગિયાર થઈ ગયા। પછી આમાંથી આપણે સારવણી કાઢ્યા બે એક્સ તો એક્સ વત્તા અહીં થશે ત્રણ વત્તા આમાંથી સામાન્ય આપણે એ રીતના કાઢવાનું સોરી અહીં બે એક્સ કારણ કે બે એક્સ આવશે ને બે અહીંથી એક્સ વર્ગ છે પણ એક્સ વત્તા આપણે ત્રણ સામાન્ય કાઢવાનું રહેશે ને એટલે બે એક્સ વર્ગ વત્તા ત્રણ બરાબર એટલે એક્સ સામાન્ય કાઢી નાખે છે। હવે અહીંયા આપણે સામાન્ય કાઢવાનું પાંચ એટલે કે એક્સ વત્તા ત્રણ ગુણાકાર કરવાનું પાંચ એક્સ પાંચ એક્સ થઈ ગયા વત્તા નીચે પાંચ ત્રણ પંદર એ થઈ ગયા એટલે કાઉન્સ મેળો બે એક્સ વત્તા પાંચ બીજા મળે એક્સ વત્તા ત્રણ। હવે બે એક્સ વર્ગ વત્તા અગિયાર એક્સ વત્તા પંદર ના કિંમત શૂન્ય લેતા આ જે મેળા આપણે એને શૂન્ય એમ લખવાનું કે બે એક્સ વત્તા પાંચ બરાબર શૂન્ય અને એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય શૂન્ય લીધા એટલે શું થશે બે એક્સ બરાબર ઓછા પાંચ થયા એક્સ બરાબર ઓછા પાંચના છેદમાં
આ ગુણાકારમાંથી છેદમાં ગયા એટલે ભાગાકારમાં માઇનસ પાંચના છેદમાં બે થયા. અહીંયા શું થશે તો કે એક્સ બરાબર ઓછા ત્રણ થશે, વત્તા હતા આ બધું યોગ્ય શું થઈ ગયું ઓછા, એટલે એક મેળ આપણે ઓછા પાંચના છેદમાં બે અને બીજું મેળવું ઓછા ત્રણ. ત્યારબાદ જે આપણે ત્રીજો દાખલો, ત્રીજો દાખલો છે 6x² ઓછા 17x વત્તા 12, 12 6 72 છે. 72ને એવા ભાગ પાડવાનો કે ઓછા 17 થઈ જવા જોઈએ. હવે 9 8 72 થાય, જો તો 1² ઓછા 9x ઓછા 8x વત્તા 12. ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની, 9 8 કરશો એટલે 17 થઈ જાય અને 9 8 72 થાય બરાબર. હવે આ બેમાંથી સામાન્ય શું કાઢવાનું છે, આ બે સામાન્ય કાઢશો માંથી 3x, 3x અહીંથી સામાન્ય શું કેમ કાઢ્યું, તો અહીં કેટલા વધશે તો કે 2x ઓછા 3 3 9, x તો સામાન્ય કાઢી લીધો છે, ઓછા અહીંથી આમાં આ બેમાંથી શું સામાન્ય કાઢશું તો ઓછા સામાન્ય કરશું 4. શું કામ એ, કારણ કે 2x ઓછા 3 એ તો એ કોમન રાખવાનું છે, ઓછા 4 ગુણ્યા 2x એટલે ઓછા 8x થઈ ગયા, ઓછે ઓછે વધતા 4 3 12, એક કૌંસ મેળવ 3x ઓછા 4, બીજો મેળવ 2x ઓછા 3, જેથી 6x² ઓછા 17x વત્તા 12ના કિંમત 0 લેતા કેટલા આવશે કે 3x ઓછા 4 બરાબર 0 અને 2x ઓછા 3 બરાબર 0. 3x બરાબર કેવા થઈ જશે, 4 થઈ જશે. હવે આ ગુણાકારમાં છે બરાબર, એ આપજો એટલે ભાગાકારનું 4 ના છેદમાં 3, એટલે એક્સ બરાબર આપણે મળશે 1 4 ના છેદમાં 3. બીજો જે 2x બરાબર ઓછા 3 હતા એ થઈ ગયા વત્તા 3, એટલે એક્સ બરાબર 3 ના છેદમાં થશે 2. આ રીતના મળે 4 ના છેદમાં 3 અને 3 ના છેદમાં 2. ત્યારબાદ જોઈએ આપણે ચોથો દાખલો. આગળ ચોથો દાખલો એમ છે કે 1² ઓછા 4x ઓછા 77, 77 1 77 ભાગ પાડવાનું છે 11 7 77 બરાબર, એટલે 1² ઓછા 11x, 11x માંથી 7 બાદ કરી નાખો 7x એટલે ઓછા 4x થઈ જશે બરાબર. આમાંથી x કાઢો સામાન્ય એટલે x ઓછા 11, આમાંથી કાઢશો આપણે 7 સામાન્ય + 7 એટલે x ઓછા 11, 7x ઓછા 77 થઈ ગયા. તો એક મેળા x વત્તા 7, એક મેળા x ઓછા 11. હવે એના શૂન્ય આપણે લઈ લે તો કે x વત્તા 7 બરાબર 0, x ઓછા 11 બરાબર 0 લીધા, તો x બરાબર 7 મળ્યા કેવા ઓછા, અને x બરાબર 11 મળ્યા એ કેવા વધતા, કારણ કે ઓછા હતા એ વધતા થઈ ગયા, વધતા હતા એ ઓછા થઈ ગયા. ત્યારબાદ જોઈએ આપણે પાંચમો દાખલો, 1² 2 વત્તા 2 અપૂર્ણાંક છે 5x ઓછા 15, તેના ભાગ કઈ રીતના પાડવા બરાબર. તો ભાગ પાડવા માટે 5 5 5 1 15 1 15 થાય, તો 5ને ભાગ પાડ્યા 3 વડે આપણે, એટલે 1² વત્તા 2x કરતા એક ભાગ આપણે વધારી દઈએ, 3√5x, એમાંથી એક બાદ કરી નાખીએ 5x, એટલે ભાગ ચાલી ગયા આપણે બરાબર. હવે આમાંથી x કાઢ્યા, હવે એમાંથી x સામાન્ય કાઢી નીકળે, x વત્તા 3√5 ઓછા 5 સામાન્ય કાઢ્યા, એટલે x વત્તા 3√5, એટલે કે x ઓછા 5 બીજું મળશે 1 વત્તા 3√5. હવે એના 0 લઈએ, 1 ઓછા 5 બરાબર 0, તો શું થશે તો કે x બરાબર 5 એક મળશે, બીજી કિંમત છે 1 વત્તા 3√5 બરાબર 0 લેતા x બરાબર ઓછા 3√5 થશે, કે વત્તા એનું શું થઈ ગયું ઓછા, અને ઓછા તેનું વત્તા થઈ ગયા,
लगे अपने बे शून्य मळशे रीतना। त्यार बाद जोईए अपने छठो दाखलो, बार एक्स वर्ग वत्ता सत्तर एक्स ओछा पांच, तो बार पांच साठ थाय। साठना एवा भाग पाड़वाना के सत्तर थी तो वीस त्रण साठ थाय। बार एक्स वर्ग वत्ता वीस एक्स ओछा त्रण एक्स, कारण के वीस में त्रण जाए तो सत्तर थाय ओछा पांच। बार एक्स वर्ग से वत्ता वीस एक्स એમાંથી સામાન્ય કાઢ્યા ચાર એક્સ, ચાર ત્રણ બાર થાય, એક સામાન્ય કરી લીધું, એક હજી વધે વત્તા ચાર પાંચ વીસ થાય, એટલે ચાર પાંચ વીસ એક્સ, એટલે પાંચ આવશે। પછી આમાં આ જે આપણે બનાવવું હોય કે ત્રણ એક્સ વત્તા પાંચ એ જ કાઉન્સ આપણે રાખવાનો છે, તો અહીં શું મૂકીએ તો ઓછા એક મૂકીએ ને, એટલે થઈ જાય જો ઓછા એકનો ગુણાકાર ત્રણ એક્સ સાથે થઈ, ઓછા ત્રણ એક્સ થઈ ગયા, ઓછા એકનો ગુણાકાર વત્તા પાંચ સાથે થાય તો ઓછા પાંચ થઈ ગયા, એટલે આપણે સાચું છે ત્રણ એક્સ વત્તા પાંચ, બીજું થશે ચાર એક્સ ઓછા એક। હવે બંને ના શૂન્ય લેતા તો કે ત્રણ એક્સ વત્તા પાંચ બરાબર શૂન્ય અને ચાર એક્સ ઓછા એક બરાબર શૂન્ય, તેથી ત્રણ એક્સ બરાબર ઓછા પાંચ, તેથી એક્સ બરાબર ઓછા પાંચના છેદમાં થશે આ ત્રણ, અને ચાર એક્સ બરાબર એક તો એક્સ બરાબર થશે એકના છેદમાં ચાર, એટલે બે શૂન્ય મળશે, ઓછા પાંચના છેદમાં ત્રણ અને એકના છેદમાં ચાર। તો આ હતા છ દાખલાનું સોલ્યુશન, આગળ બીજા પાર્ટમાં આપણે બધા દાખલા મૂકવા પ્રયાસ કરશું। જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો, થેન્ક યુ, આભાર।